नमस्कार मित्रों, आज आप व्लॉगनी शुरुआत करे छे। आ व्लॉगनी अंदर हूँ तमने मारी वाड़ी नो पूरेपूरो व्यू देखाड़ीश। वाड़ी ने अंदर मारे वावेतर शू से आ बधी वस्तु हूँ तमने बताईश। तो हालो मित्रों, जो आ जाहेर से एटले जो कि मैं जाहेरनु प्रमाण थोड़ुं वधारे छे मारा वावेतरनी अंदर, कारण के मारे बे गायु छे अने एना कारणे मारे जाहेरनु वावेतर वधारे छे। जो आवड़ी आवड़ी जाहेर थई गई छे, आवड़िया कम से कम केटलो अंदाजित 1.5 महीना जेवुं थयुं छे, 1.5 महीना जेवुं। 1.5 महीनामां आवड़ी थई गई छे एटले हजे कदाच 20-25 दिवस, 20 दिवस तो हजे पाकी कम से कम रहेशे તે પછી આને વાઢવી પડશે। એટલે જો કે હવે જાહેર ઘણી મોટી થઈ ગઈ છે અને આ જાહેર પણ મસ્તની છે અને શિયાળો અને ગળી જાહેર છે। એટલે મિત્રો, આવડિયા મારી જાહેર છે અને પાછળ એક તમને લીમડો દેખાય છે। લીમડાની અંદર જે આ ખરેખર આ દૂધીનો વેલો છે, આ દૂધીનો વેલો છે અને એમાં એક દૂધી નાની અમથી આવેલી છે, તમને આ દેખાય છે જો આ વિડીયોમાં આ નાની અમથી દૂધી છે। એટલે અહીંયાકણે અમારે શેઢાપાળે વાડીના શેઢાપાળે ગમે ત્યાં વેલો વાવે અને પછી લીમડે સડાવે એટલે ઉપર દૂધી દેખાય। અહીંયાકણે પણ તમને દૂધી દેખાય છે, આવડિયા દૂધી રહે ને એનો તો ટાઈમ ઘણો થઈ ગયો છે અને આ ગઢી થઈ ગયેલી છે, આ ગઢી દૂધી થઈ ગયેલી છે એટલે આનો શાક ન થાય અને કાયદેસર બીમાં જ તે યુઝ કરવો પડે। એટલે આવતા ચોમાસાની અંદર જો વાવવાનું થાય ને ત્યારે આ દૂધીના બી વાવવામાં આવે, એટલે આને સુકાવા દેવાની ચોમાસે અને ફોડી અને એની અંદરથી બી વાવવાના। આપણે આ ઝાડની ફરતી ફરતી બાજુ જોઈએ છે, કારણ કે 2 દિવસ જેવું થયું છે આ ઝાડને પિયત આપવામાં આવ્યું છે, એટલે પાણી આપ્યું છે અને 2 દિવસ થયા છે, 2 દિવસથી પાણી આપ્યું છે અને હજી ઝાડ તો આમ કમ્પ્લીટ જ છે, એમ કાંઈ વાંધો નથી અને ગાયુંને નીણ માટે તે યોગ્ય ચારો મળી રહે એ માટે આ વાવ્યું છે। અને આપણે જો કે વેસાતી ન લેવી પડે એટલા માટે ઘરની નીણ વાવી છે, અને ઘરની નીણ વાવી ને એટલે ઢોરને વેસાતી ન લેવી પડે અને બીજા નંબરમાં કે આપણે જે કાંઈ આ દૂધ છે એ બધું આપણને સસ્તું પડે, નકર વેચાતી નીણ લેવી તો થોડીક તકલીફ વધારે પડે છે અત્યારે આ મોંઘવારી પ્રમાણે। અને આ હું તમને બતાવું છું, જો આવડો આ રહ્યો એ કાયદેસર મારે આ ખડ છે, આ ખડનો ઓઘો બનાવ્યો છે, આ રહ્યો ને આ પાછળ દેખાય ને ખડનો ઓઘો છે અને પાછળ જે ઢગલો રહ્યો એ પાલાનો ઢગલો છે, થોડીક જે માંડવી થઈ હતી મારા પાડામાં એ પાલાનો ઢગલો ત્યાં કરીને રાખ્યો છે એ ગાયોને ચારા માટે। એટલે આવડી આવડી જાહેર થઈ છે અને બીજી પણ મેં જાહેર વાવી છે, એ જાહેર રહે ને એ માપસરની છે, એટલી બધી મોટી થઈ નથી અને એ વાવી એને લગભગ 1 મહિના જેવું થયું, 1-1.5 મહિના જેવું થયું છે વાવેતર કરવામાં આવ્યું ને એનું 1-1.5 મહિના જેવું થયું। એટલે અત્યારે મારે આવડિયા ગાયું છે, હું તમને ગાયું પણ બતાવીશ જો આ મારી ગાય છે અને આ વાસળી છે, આ વાસળી છે કમ સે કમ લગભગ ઓછામાં ઓછા ગણવીને તો લગભગ 4-5 મહિનાની અંદર ગાય આ વાસળી વિયાઈ જાય છે અને આ વાસળી બહુ શાંત મગજની છે અને બહુ સુંદર છે અને મારે આના પ્રત્યે બહુ લાગણી છે, સમજણો વાસળી મને બહુ જ તે ગમે છે। અને અહીંયા કણે બીજી એક ગાય છે પાછળ રહે ને એ ગાય છે, પણ એ પણ હું તમને બતાવું કે જો આ ગાય છે, આ ગાયની જ વાસળી છે અને વાસળી થોડીક મોટી થઈ ગઈ છે અને વાસળી ઘણી મોટી થઈ ગઈ, ગા બની જાય એવી સરસ ગુડ। ચાલો હવે આપણે આગળ આગળ થોડાક ચાલ્યા જઈએ અને હાલતા હાલતા વિડીયોમાં કન્ટિન્યુ રહેવી। એટલે જો કે આપણે આ વખતે વરસાદ થોડોક મોળો હતો, એટલે મોળો એટલે ઓછો હાવ નહીવત ગણી શકાય એવો વરસાદ હતો માપસરનો, કે જોર ઢોરને નીંદ ને આ તે જે કાંઈ વસ્તુ કાંછારા માટે બની રહે એવો વરસાદ હતો, એટલો બધો ખાસ હતો નહીં અને
કપાસમાં આ વખતે થોડોક વરસાદ ઓછો હતો ને, એના કારણે ઈવળ્યું પણ ઓછી આવી છે. આ કપાસ રહ્યો ને, એ કપાસ છે મારા મોટા બાપુનો કપાસ છે. અને આ કપાસમાં ઈવળ્યું આ વખતે લાલ હાવ નહિવત છે એમ ગણાય, કે ઓછી નથી એવું જ ગણાય એવી છે માપસરની ઈવળ્યું. કોક કોક લાલ લાલ દેખાય છે. અને આપણે મિત્રો, હું તમને ટમેટી બતાવીશ. જો આ ટમેટીનો વેલો હોય છે, એટલે વેલો નહીં છોડવો, ટમેટીનો છોડવો છે કાયદેસર. જો આ કાસા ટમેટા હોય ને, એટલે આવા ટમેટા લાગે. અને હું તમને પાકલ ટમેટો પણ દેખાડીશ. જો આ પાકલ ટમેટું છે. અને ઘણાય ટમેટામાં આવી ગયા છે કાચા ટમેટા છે, જોકે બે ત્રણ પાકા છે, એટલે આપણે ટમેટા પણ ઉતારી લઈશું. એટલે ઓકે, વધારે પછી પાકવા દેવી તો બગડી જાય, આ તે થાય અને રીવોળ પડે એવું બને. એટલે ટમેટા પણ આપણે લઈ લીધા છે. આ ટમેટા લઈ લીધા છે. ચાલો હવે આગળ હાલવી. કપાસ તો મસ્તનો છે, કપાસમાં નથી વાંધો આવ્યો. આ વખતે થોડુંક માંડવીમાં કેવું રહ્યું છે, માંડવી હાવ ઓછી થઈ છે. અને કપાસ તો ખરેખરો છે, અને એમાં ઈવળનું પ્રમાણ પણ ઓછું છે. એટલે હું તમને, મેં થોડીક મેથી અને ધાણા વાવ્યા છે, અને મૂળા પણ વાવ્યા છે, એ હું તમને બતાવીશ. આ રહ્યા ને આ મૂળા છે, અને એની પડખે લસણનું વાવેતર કરવામાં આવ્યું છે. અને ઓલો ચોમાસા વખતનો ભીંડો છે. મિત્રો, આ મૂળો છે, તમને હું બતાવીશ. નીચે પણ મૂળા થઈ ગયા છે, માપસરના છે જે નાના નાના, એટલે એ બહુ મોટા થયા નથી, નાના નાના છે. અને આ લસણ છે, લસણનું વાવેતર કર્યું છે. આ રીતે અમારે લસણ વવાય છે. અને આ લસણ કમસે કમ 12 મહિનાનું કાયદેસર થઈ જાય એટલું લસણ અમે વાવી દીધું છે. અને અહીંયા એક હું તમને પોપિયાનો છોડવો કહેતો હતો, એ આ પોપિયાનો છોડવો છે. આ પોપિયો છે. આ ટમેટી છે, પણ આ ટમેટી રહે ને બહુ ઝીણી ટમેટી છે. આમાં હવે ઝીણા ઝીણા ટમેટા આવે છે, આવડી આવડી ટમેટી છે. આને જે પાક્યા નથી એટલા બધા, એટલે આ ટમેટી હાવ ઝીણી છે, હાવ કાચા ટમેટા છે. હું અને આવડો આ ભીંડો છે, આ ચોમાસુ ભીંડો છે. ચોમાસાની અંદર વાવેતર કરવામાં આવ્યું હતું ને, એ વખતનો આ ભીંડો છે. અને આવડો આ લસણ વાવ્યું છે, અને લસણ પણ ઘણું ઘાટું ઉગ્યું છે અને નથી વાંધો આવે એવું. ને મિત્રો, જો હું મેથીની વાત કરતો ને, તો આ મેથી આવી ગઈ. આ મેથી એક વખત અમે ઉતારી લીધી છે. આ મેથી છે, આ જે ભજીયા બનાવવામાં આવે ને એ જ મેથી. અને હું તમને ધાણા પણ બતાવીશ. મિત્રો, જે આવી ગયા ને, એ મેથીના સાહમાં જ વાવેતર કર્યું છે. ધાણા એ જો આ ધાણા છે, ધાણાનો છોડો મસ્તનો છે અને સ્વાદમાં સારા છે. આ મસાલો પાક ગણાય, પણ આપણે તો ખાલી ઘર પૂરતા જ વાવ્યા છે, ક્યાંય વેચવાના કાતે એવું કાંઈ છે નહીં.